नमस्कार विद्यार्थी मित्रों, बीए सेमेस्टर 5 हिस्ट्री पेपर 6 में आपने इतिहासना सहायक शास्त्रों की चर्चा करता एम आगळना वीडियो में आपने इतिहासना सहायक शास्त्र तरीके दस्तावेज शास्त्र की चर्चा करी। तो दस्तावेज शास्त्र ना जेवुं ज एक शास्त्र छे ए मुद्रा विद्या नी आजे आपणे वात करवानी छे। मुद्रा विद्या तो मुद्रा विद्या इतिहास ने कई रीते मदद करे छे। मुद्रा मतलब के सेयर, सेल चीना नमूनो गणी सकाया। तो प्राचीन भारत में खास करीने कोई माटी धातु पत्थर मीन के जेवी वस्तुओ ऊपर कोई ने कोई चिन्ह मळी आव्या छे अने ए चिन्ह द्वारा इतिहास जाणवामां आवे छे, इतिहास मळी आवे छे। तो जे आ चिन्हो छे एने मुद्रा विद्या कहेवामां आवे छे। माटीना धातुना पत्थर मीणना के अन्य कोई वस्तुओं परना चिन्ह ने मुद्रा सेल कहे छे। खास करीने प्राचीन युगमां आपणे सिंधुकिट संस्कृतिनी वात करीए तो ए संस्कृतिमां आवी घणी बधी मुद्राओ मळी आवेली आपणने जोवा मळे छे। एक हड़प्पामांथी जे कंई मळी आव्युं छे, एक सांड अने एमां जुदी जुदा चित्रो मळी आव्या छे, एमां जुदी जुदी चिन्हो मळी आव्या छे। तो एना आधारे आपणने इतिहासना केटलाक चोक्कस पुरावा मळे छे। जे कंई नमूना छे कोई मूर्ति परना चिन्हो होय, कोई माटी के धातु पत्थर एना ऊपर जुदा जुदा चिन्हो मळे छे अने एना द्वारा इतिहासना केटलाक पुरावा केटली माहिती मळे छे। प्राचीन युगमां खास करीने राजा राजवंशो धर्मगुरुओ अन्य संस्थाओ द्वारा पण आवी मुद्राओ बहार पाडवामां आवती हती। कोई प्रसंग कोई घटना समय पण आवी केटलीक मुद्राओ बहार पाडवामां आवती हती અને જે જ્ઞા દ્વારા આપણને ઇતિહાસ જાણવા મળે છે। આપણે જોઈએ તો જે વાત કરીએ તો અશોકનો જે શિલાલેખ છે, ઈસવીસન પૂર્વે 250નો આપણે શિલાલેખ અશોકનો લઈએ, ઉત્તર પ્રદેશના વારાણસીના સારનાથમાં આવેલો છે લેખ, સ્તંભલેખ, અશોકનો સ્તંભલેખ। તો આ સ્તંભલેખ પણ એક પ્રકારની સ્તંભલેખની જે કંઈ મુદ્રા છે, જે કંઈ ચિહ્ન છે એ આપણા ભારતમાં રાષ્ટ્રીય પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે। તો આ એક મુદ્રા ભારતની રાષ્ટ્રીય મુદ્રા તરીકે આપણે જોઈએ તો 4 સીની આકૃતિ છે જે અશોકના
ઉત્તર પ્રદેશના વારાણસીના સારનાથમાં આવેલા સ્તંભલેખમાંથી આ લેવામાં આવ્યું છે। તો આ જે ચાર સીની આકૃતિ એ ભારતની રાષ્ટ્રીય મુદ્રા છે અત્યારે હાલમાં। તો આ રીતે કોઈ પણ રાજા, કોઈ પણ રજવાડો, એ સમય ધર્મગુરુઓ, એ પણ પોતાની અલગ અલગ પ્રકારની મુદ્રાઓ બહાર પાડતા અને જેના દ્વારા જે તે સમયની રાજકીય, આર્થિક, સામાજિક, ધાર્મિક પરિસ્થિતિને જાણી શકાતી। સુમેરની સંસ્કૃતિની મુદ્રાઓ, સિંધુ ખીણની સંસ્કૃતિની મુદ્રાઓ, આ મુદ્રાઓને ઉકેલવાનું કાર્ય મુદ્રા વિદ્યાએ કર્યું છે। એ દસ્તાવેજીય પુરાવા તરીકે પણ આ મુદ્રાઓને લેવામાં આવે છે અને જેથી કરીને ઇતિહાસનું લખાણ થાય છે। કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ, સહકારી મંડળીઓ પણ આવી મુદ્રાઓ બહાર પાડતી હોય છે અને એ પોતાના એક ચિહ્ન, કોઈ શૈક્ષણિક સંસ્થાનું એક ચિહ્ન હોય અને જેના દ્વારા એ ઘણું બધું કહી જાતું હોય, જેના દ્વારા એમાંથી પોતાના વિસ્તારની એક નવીનતા કહેવામાં આવતી હોય, પોતાના વિસ્તારની કોઈ વિશિષ્ટતા એમાં બતાવવામાં આવી હોય, આવી મુદ્રાઓ હોય છે। અશોક, અકબર, હર્ષવર્ધન વગેરેની આવી મુદ્રાઓ આપણને ઇતિહાસમાંથી મળી આવી છે। પ્રાચીન સમયના ગણરાજ્યોની કેટલીક મુદ્રાઓ પણ મળી આવી છે અને એ રીતે આ મુદ્રાશાસ્ત્ર દ્વારા ઇતિહાસને જાણવા મળે છે। કોઈ પણ ધાતુ હોય કે પછી માટી હોય, પથ્થર હોય, મીણ હોય અને જેના દ્વારા આ રીતે કોઈ ચિહ્ન, કોઈ પશુ પક્ષીનું ચિહ્ન પણ હોઈ શકે, કોઈ લખાણ પણ હોઈ શકે અને એના દ્વારા એ પોતાની કોઈ વિશિષ્ટતા, રાજા પોતાની કોઈ વિશિષ્ટતા બતાવવા માંગતો હોય અથવા તો કોઈ આવો પ્રસંગ બની ગયો હોય અને એ સમયે એને મુદ્રા બહાર પાડી હોય અથવા પોતાના રજવાડાની, પોતાના રાજ્યવંશથી કોઈ અલગ છાપ ઊભી કરવા માંગતા હોય તો આ રીતે એમને મુદ્રાઓ બહાર પાડી છે અને જેના દ્વારા આપણને ઇતિહાસને કેટલીક સામગ્રી મુદ્રાશાસ્ત્ર આપે છે અને જેથી કરીને આપણને મુદ્રા વિદ્યા દ્વારા પણ ઇતિહાસ જાણવા મળે છે। સેલ પણ આપણે ઇંગ્લિશમાં એને સેલ પણ કહી શકીએ છીએ। તો મુદ્રા વિદ્યાનું કામ પણ દસ્તાવેજ શાસ્ત્ર જેટલું જ અગત્યનું છે અને એ રીતે ઇતિહાસને કેટલીક મુદ્રાઓ ઉકેલીને આ મુદ્રા દ્વારા શું જાણવા મળે છે, આ ચિહ્ન દ્વારા કયા પ્રકારની માહિતી મળે છે, આ ચિહ્ન દ્વારા એ સમયની સામાજિક પરિસ્થિતિ વિશે શું માહિતી મળે છે, રાજકીય પરિસ્થિતિ વિશે શું છે અને એ આખો રિપોર્ટ તૈયાર કરીને એ ઇતિહાસની મુદ્રાશાસ્ત્ર આપે છે અને જેથી કરીને ઇતિહાસનું એક લખાણ થાય છે। એટલે મુદ્રાશાસ્ત્રએ પણ ઇતિહાસની અનેરી મદદ કરી છે અને એક સહાયક શાસ્ત્ર તરીકે મહત્ત્વની ભૂમિકા અદા કરી છે। ધન્યવાદ।